સ્ટાન્ડર્ડ સેવન સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર ટૉપિક છે ચેન્જ ધ ડિગ્રી ડિગ્રી બદલો ડિગ્રી ઓફ વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરવા માટે ડિગ્રી કોમ્પેરિઝનનો ઉપયોગ થાય છે ડિગ્રી કોમ્પેરિઝન કુલ ત્રણ પ્રકારની છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરેટિવ ડિગ્રી સૌ તો ત્રણેય ડિગ્રીને ઓળખવી જરૂરી છે પેલું છે પોઝિટિવ ડિગ્રી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગુણમાં એક સરખી હોય ત્યારે આ પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરાય છે આ સરખામણી સૂચવવા માટે વિશેષણ આજુબાજુ અથવા તો સો મુકાય છે સામાન્ય રીતે હકાર વાક્યમાં વિશેષણ આજુબાજુ એઝ એઝ મુકાય છે અને નકાર વાક્યમાં વિશેષણ આજુબાજુ સો એઝ મુકાય છે એક્ઝામ્પલ છે દર્શન ઇઝ એઝ ટોલ એઝ વિઝય દર્શન વિજય જેટલો ઊંચો છે અહીંયા દર્શનની ઊંચાઈની સરખામણી વિજયની ઊંચાઈ સાથે કરવામાં આવી છે બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના ગુણ એકબીજા કરતા વધારે કે ઓછા હોય તો સૂચવવા માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે વિશેષણને ઈ આર પ્રતિ લગાડવામાં લગાડ્યા પછી ધ્યાન મૂકવાથી આ ડિગ્રી સૂચવાય છે તો એક્ઝામ્પલ છે દર્શન ઇઝ સ્ટ્રોંગર ધેન નીરવ દર્શન નીરવ કરતા બળવાન છે અહીંયા બળની દ્રષ્ટિએ દર્શન વધુ બળવાન છે તે કોમ્પેરેટિવ ડિગ્રી દ્વારા સૂચવાયું છે હવે તમારે પોઝિટિવ ડિગ્રી પરથી કોમ્પેરેટિવ ડિગ્રીમાં અને કોમ્પેરેટિવ ડિગ્રી પરથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવાનું હોય તો આ રૂપાંતર કેવી રીતે થાય છે તે નીચેના ઉદાહરણ પરથી જુઓ પોઝિટિવ ડિગ્રી પરથી કોમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર એક્ઝામ્પલ છે દર્શન ઇઝ એઝ ડોલ એઝ વિઝે દર્શન કરતા છે પછી એ ટોલ વિશેષણ અને કરતા તો અહીંયા જો પોઝિટિવ ડિગ્રી છે નીચે કમ્પેરેટિવ ડિગ્રી છે વિજય ઇઝ નોટ ટોલર ધીન દર્શન પ્રથમ વાક્ય દ્વારા સૂચવાયું છે કે દર્શન વિજય જેટલો ઊંચો છે બીજા વાક્ય દ્વારા સૂચવાય છે કે વિજય દર્શન કરતા વધુ ઊંચો નથી આમ અર્થ બદલ લાવ્યા વગર પ્રયોગમાં ફેરફાર થયો છે આથી positive degree માંથી comparative degree વાક્ય ફેરવીએ ત્યારે નીચે મુજબ ફેરફાર થાય છે એમાં પહેલું છે બંને કરતા દર્શન અને વિજય અદલ બદલ થાય છે બીજું છે વિશેષણ આજુબાજુનો એ જેજ નીકળી જાય છે ત્રીજું છે વિશેષણને ઈયર પ્રતિ લાગે છે અને પછી ધેન મુકાય છે અને ચોથું છે હકાર વાક્ય હોય તો કોમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર બને છે ત્યાર પછી બી છે કોમ્પેરેટિવ ડિગ્રી પરથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર એમાં એક્ઝામ્પલ છે દર્શન ઇઝ સ્ટ્રોંગર નીરવ ઇઝ નોટ સ્ટ્રોંગ એઝ દર્શન પ્રથમ વાક્ય દ્વારા સૂચવાય છે કે દર્શન નીરવ કરતા વધુ બળવાન છે બીજા વાક્ય દ્વારા સૂચવાય છે કે નીરવ દર્શન જેટલો બળવાન નથી આમ અહીંયા પણ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી અને પ્રયોગ જ બદલાય છે આમ કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે નીચે પ્રમાણે ફેરફાર થાય છે બંને કરતાં અલગ અદલ બદલ થાય છે વિશેષણ લાગે ઇ પ્રતિ અને ધીન નીકળી જાય છે વાક્ય હકાર હોય તો નકાર બને છે અને નકાર હોય તો હકાર બને છે વિશેષણ એજ એજને અથવા નકારમાં શું એજ લાગે છે અહીંયા ડિગ્રીના નિયમો હોય પાછે છે સામાન્ય રીતે પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે વિશેષણ ઇયર લાગે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ ઇએસટી પ્રત્યે લાગે છે પણ કેટલાક વિશેષણો કેટલાક નિયમો પ્રમાણે વપરાય છે આપણે તેને બરાબર યાદ કરી લઈએ જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો કમ્પેરેટિવ અને સુપરેટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાય છે બીગ છે પણ છે શું કીધું છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો સ્વર તો બી બીમાં જી છે એ વ્યંજન છે આગળ આય છે એ સ્વર છે તો શું આવશે તો એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગશે જી છે એને બેવડાવીને ઈ આર લાગશે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગશે ઈ એસ ટી એવી જ રીતે હોટ છે એમાં હોટ છે તો એમાં પાછળ ટી છે એ વ્યંજન છે ઓ છે એ સ્વર છે તો ટી છે એને બેવડાવીને ઈ આર લગાડવાનું કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગશે ઈ એવી જ રીતે થીન છે એમાં પણ એમ જ કરેલું છે ત્યાર પછી છે કેટલાક વિશેષણોને અંદર વાય આવે અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી ઈઆર કે ઈ એસ ટી લગાડાય છે શું કીધું છે વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો શું કરવાનું કરી અને પછી ઈ આર કે ઈ એસ ટી લગાડવાનું પ્રેટી છે એમાં વાય છે પણ આગળ શું છે વ્યંજન છે તો વાય કાઢી એનું શું કરવાનું ઈ આર લગાડવાનું અને આય કરી વાયનો આય કરી અને ઈ આર લગાડવાનું કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં ઇએસટી લાગશે એવી જ રીતે હેપી છે હેપ્પીમાં વાય છે પણ આગળ શું છે વ્યંજન છે તો વાયનો આઈ કરી અને સુપરલેટિવ કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગશે ઈ અને સુપરલેટિવ ડિગ્રીમાં ઇએસટી તો અહીંયા આપણે ડિગ્રી છે એ સમજીએ